YouTube વાળાઓની ચાલ છે મારા વિડિયોસ ચાલવા નહીં દેવાની એટલે સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને જોતા પહેલા જ શેર કરો આ વિડિયોને શું ચાલે બાકી શું ચાલે બાકી શું ચાલે શું ચાલે શું ચાલે શું ચાલે શું ચાલે શું ચાલે બાકી વેલકમ દર્શક મિત્રો કેમ છો આજે સોરી મમ્મીનો ફોન હા મમ્મી અરે પહેલા એનો ઇન્ટરવ્યૂ તો લેવા દે આ રિશ્તા માંગા એ જ બધી વાત પર કૂદી પડું આ શું ચાલે બાકી છે શાદી .com નહીં ચલાવતો હું અહીંયા મારે જ મહેનત કરવી પડે ને આ પપ્પા તો દમણ જઈને બ્લેક જેક રમી ખાય છે ને બધું હારી જાય છે મેં જ કમાઈશ નહીં તો તારું લાફ્ટર ક્લબને બધું કમનું જવાનું થશે તું તું ફોન મૂક હું કરી લઈશ હું બધી વાતો કરી લઈશ પહેલાં ઇન્ટરવ્યૂ એ બી કરી લઈશ ચાલ બાય 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 સોરી તો શું ચાલે બાકી દર્શક મિત્રો આજનો એપિસોડ છે ને મારા માટે થોડો સ્પેશિયલ છે કારણ કે તમે જોયું ને જે વાત મારે કરવાની છે તો મને ખબર છે કે તમે નહીં વગાડો પણ જોરદાર તાળીઓ સાથે સ્વાગત કરીએ બાલુભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટની સ્ટુડન્ટ સ્વીટી પારેખનો તેરા ધ્યાન ચાહીદા ચલો ચલો અહીંયા ધ્યાન આપો યાર સ્વીટી ઇન્ટરવ્યુ ચાલુ થઈ ગયો શું તું પણ યાર યાર સોરી યાર જીરાયુ આ કલ્પો છે ને હાઉ ગોગા જેવો છે વિનર વિનર કાલે ડિનર થઈ ગયું તું હમણાં યાર શું છે યાર જોડ બોલ બોલ હાઉ આર યુ મને આવા મિલેનિયલ વેડા નથી આવડતા ગેમિંગ ને બધું એનીવે શું ચાલે બાકી સ્વીટી આમ શું ચાલે છે લાઈફ માં આજકાલ લાઈફ ગોકળ ગાઈએ ગાંજો ફૂક્યો હોય ને એકદમ એવી જ સ્લો એન્ડ બોરિંગ ઓલ થેન્ક્સ ટુ કોરોના યાર કોલેજ બી બંધ છે અરે તો એમાં આટલું રડે છે કેમ યાર સારું ને કોલેજ બંધ થઈ ગઈ તો વેકેશન પડી ગયું એક્ઝામ કેન્સલ હે કંકોડો સારું ફર્સ્ટ એન્ડ સેકન્ડ યરના સ્ટુડન્ટ્સ ને તો આ લોકોએ ડાયરેક્ટ પ્રમોટ કર્યા છે અને અમને લીંબુમાં લીંબુ આપીને અટકાવી દીધા છે અને અમને તો ખબર જ નથી આ અમારી જે એક્ઝામ છે ને એ કોરોનાની વેક્સિન જેવી થઈ ગઈ છે ક્યારે આવશે કોઈને જ ખબર નથી અરે પણ કોલેજ વાળાને કોને કે ઓનલાઈન એક્ઝામ લઈ લે બધે તો લેવાય છે તમારી બી લઈ લે શું ઓનલાઈન એક્ઝામ યાર આ લોકોની વેબસાઈટ તો એટલી ડાઉન થાય છે કે એટલો તો મારો મૂળ પણ ડાઉન નથી થતો પીએમએસ માં અગર આ કોરોના લાંબો ચાલે ને તો મને લાગે તમારે કોન્વોકેશન પણ ઘરે જ કરવું પડશે પણ જોજો પેલી ટોપી ઉછાળવા જાવ કે અમે બધા પાસ તો આમ પંખા વંખામાં હાથ ના આવી જાય નહીં તો ચારે દિવાલ પર આમ લોહી લોહી છંડાઈ જશે બધું અરે ચિરાયુ તને ખબર છે મેં તો છે ને ફેરવેલ માટે દેસી ગર્લના સોંગ પર ડાન્સ પણ રેડી કર્યું છે તને કરી બતાવ જો સારું સારું આઈ બિલીવ યુ તો સારો ડાન્સ કરે છે ઓકે ઓકે સંગીતમાં કામ લાગશે ફેરવેલ પાર્ટી એ તૈયાર થઈને પાર્ટીમાં જવું ને પોતાના દોસ્તારોને છેલ્લી વાર મળવું એકબીજાના શર્ટ પર અશ્લીલ વસ્તુઓ લખવી અને પછી ઘરે મમ્મી એ જ બધી વસ્તુઓ વાંચીને ગરમ ચીપિયાથી દજાડે ધોઝ વર ધ ડેઝ મેન મારી પણ ઈચ્છા હતી કે હું બી ફેરવેલ ક્વીન બનું પુરાની જીન્સના સોંગ્સ પર કોટનના પેન્ટ પહેરીને લોકોને બાજી બાજીને રડું પણ યાર એવરીથિંગ ઇઝ ફક્ડ અપ પણ તને ખબર છે મેં એક પીપીટી બનાવ્યું છે જો તને બતાવું મારું પીપીટી બસ આ એન્ડ સ્લાઇડ કરી દે પ્લીઝ નહીં તો મને રડવું આવી જશે પ્લીઝ આ બંધ કરી દે પ્લીઝ છોકરી ઘરે આવશે તો થોડી રોનક અને થોડુંક ક્રિંજ બંને લેતી આવશે વાંધો નહીં એનીવે સ્વીટી મને એ કહો કે તમે આ બધી ધીંગા મસ્તી જ કર્યા કરો છો કે પછી એક્ચ્યુઅલમાં કઈ ફ્યુચરમાં પ્લાન પણ કર્યા છે છે જ ને બ્રો એમબીએ તો કોમ્પ્લિમેન્ટરી કરવાનું જ પણ એના પછી ફ્યુચરમાં મારે શું કરવું છે એ વિચારવું પડશે મે બી બિઝનેસ સ્વીટી એક રિક્વેસ્ટ છે પ્લીઝ આ બ્રો ના કહીશ ને નહીં તો ભવિષ્યમાં ઓકવર્ડ થઈ જશે થોડું હારું તારે એ ઇફ યુ ડોન્ટ માઇન્ડ શું જણાવી શકીશ કે કેવો બિઝનેસ પ્લાન કર્યો છે અરે હું તો છે ને એક ડાયવોર્સ બ્યુરો ચાલુ કરીશ જેનું નામ હશે છૂટા છેડા અનકોઓપરેટિવ પબ્લિક અનલિમિટેડ એલિમનીથી લઈને આર્ગ્યુમેન્ટ સુધી બધી જ સુવિધાઓ છોકરીમાં કઈ સારા લક્ષણ જ નથી હા મમ્મીએ કઈ પહેરવી દીધું બે શું વિસ્પર કરે છે યાર ઇટ્સ વેરી લો એએફ જોરથી બોલ એક તો તું છે ને આ એએફ એએફ બોલવાનું બંધ કર બહુ ચીડ ચડે છે હવે મને એ ના એ ના કહી દઉં છું ને એફ જીએફ ગર્લફ્રેન્ડ કેલ ફાડ્યા દેવી છે તું સૌ આવું બધું કરતી હોય ને એટલે જ મને લાગે ટીચર લોકો તને કાયમ કાઢી જ મૂકતા હશે ક્લાસમાંથી હે ને બે ક્લાસ અટેન્ડ કોણ કરતું તું
હું તો આઉટસ્ટેન્ડિંગ સ્ટુડન્ટ હતી એટલે ઓલવેઝ આઉટસાઇડ, પણ યાર હવે મને એટલી બધી ચૂલ થાય છે બંક મારવાની કે હું ઘરમાં જ બંક મારી દઉં છું, લિવિંગ રૂમમાંથી જઈને સીધી બાલ્કનીમાં. અને ઘણીવાર તો એવું થાય છે કે હું અને પપ્પા અને મમ્મી ત્રણે મળીને માસ બંક મારીએ છીએ અને બાથરૂમમાં બેસી રહીએ છીએ જ્યાં સુધી બાનો ક્રાઇમ પેટ્રોલનો પીરિયડ પતે ને ત્યાં સુધી. અનુપ સોની સરના પડઘા પડે બાના બેરા કાન ઉપર એમ ને. બીજા કયા સબ્જેક્ટમાં કમ્પલસરી છે એટેન્ડન્સ મેડમ? ગોકુલ ધામોલોજી. ગોકુલ ધામોલોજીના ક્લાસીસ તમે ના અટેન્ડ કરો ને તો ચંપકલાલ સર પછી સોટીથી મારે અને કે પડને જા પડને જા. તમે ઇન્ટરેસ્ટિંગ તો છો હા યાર સ્વીટી, આવા ઇન્ડિયન પોપ કલ્ચરના રેફરન્સ આપીને એક બિલો એવરેજ દિલ તો જીતી જ લેશો. એ આ સ્વીટી સ્વીટી નિકનેમ નામ લાગે છે, તારું સાચું નામ શું છે? અરે મારું સાચું નામ જ સ્વીટી છે, મારું નિકનેમ તો શિલ્પ ટીકા છે. પંજાબી મેન્યુમાંથી નામ સિલેક્ટ કરેલું, નામ કરતાં તો નિકનેમ લાંબુ છે. આ બેઠું છે ને બોર્ડની પરીક્ષા જેવું છે, પરીક્ષા ફટાફટ પતી જાય પણ રિઝલ્ટ લોડ થતાં 4-5 કલાક નીકળી જાય. મને યાદ છે મારા મામાના દીકરાનું રિઝલ્ટ આવ્યું હતું, 4 કલાક વેઇટ કર્યા પછી ખબર પડી કે હહરીનો નપાસ થયો છે. અને થઈ જ જાય ને, વર્લ્ડ મેપમાં કોસ્ટારિકામાં પાલિતાણા માર્ક કરીને આવી ગયેલો, પછી ફેલ જ થાય ને ગોગા જેવો સાવ. યાર હું તો છે ને એક્ઝામ્સમાં સાઇન લેંગ્વેજથી જ પાસ થઉં છું અને એટલી જોરદાર સાઇન લેંગ્વેજ આવડી ગઈ છે ને કે ફક્ત 5 સેકન્ડમાં હું ગેસ કરાવી દઉં કે કયું મૂવી છે. ફોર એક્ઝામ્પલ તને ખબર છે પેલું ઝોમ્બી રોમેન્ટિક મૂવી હતું હમ દિલ ખા ચુકે સનમ, જો તને કરી બતાવું. એકદમ હાઈપર એક્ટિવ ચુબાકા જેવા લાગો છો, શાંત થઈ જાઓ શાંત થઈ જાઓ. મને એ કહો કે આવા મોડરેટલી લાઇકેબલ ધતિંગ સિવાય પણ કોઈ પેશન કે શોખ છે તમારું? યાર તને ખબર છે કોલેજમાં તો હું કલ્ચરલ ને સ્પોર્ટ્સ કમિટીની હેડ હતી અને અમે લોકો છે ને બધા જ ગેમ્સ જેમ કે સુછુટ્ટુ સાગડિયું છે, પકડદાવ છે, નદી કે પર્વત, એની છે ને ઇન્ટર કોલેજ કોમ્પિટિશન્સ ઓર્ગેનાઇઝ કરતા હતા. પણ હવે બધું SLL થઈ ગયું છે. SLL એટલે સાવ લોચા લબાચા, બ્લડી કોરોના. તું ચિંતા ના કર સ્વીટી, હું તારું ITU કરી નાખીશ. ITU ઇન્ટરવ્યુ થકી ઉદ્ધાર. જુઓ દર્શક મિત્રો, મારી તમારાથી વિનંતી છે કે ઘરમાં રહો અને આ મહામારીને વહેલી પતાવો, જેનાથી આ સ્વીટી બિચારી પાછી કોલેજ જઈ શકે, લીંબુ ચમચી મેરેથોન ઓર્ગેનાઇઝ કરી શકે, એક્ઝામ આપી શકે અને કોઈનું ઘર સેટ કરી શકે. જે થોડું અઘરું લાગે મને. TYSMC રાયું, હું પૂરી મહેનતથી. હા મમ્મી, હમણાં ઇન્ટરવ્યુ ચાલે, ચાલુમાં જઈને પૂછો હમણાં. હા ઊભી રહે, પૂછું હવે. ઊભી સ્વીટી, મારે તમને એક ઇમ્પોર્ટન્ટ સવાલ પૂછવો હતો. શું? તમને લગ્નનો વિચાર કેવો લાગે છે? સારો લાગે છે. એટલે મારી સાથે લગ્નનો વિચાર કેવો લાગે છે? WTF? મને છે ને TTS માં જ ફાવશે, કારણ કે પેલું શૂટિંગ ને બધું હોય ને એટલે. તારી સાથે અને લગન? આ તમે એને ઇન્ફોર્મ નહીં કર્યું ને એટલે અત્યારે હું ચમન લાગુ છું. ઊભી રહ્યો. સોરી સ્વીટી, એકચ્યુઅલી આપણા બંનેઓની મમ્મી છે ને લાફ્ટર ક્લબમાં જોડે જાય છે, તો ત્યાં જ એમને આપણું એન્ટેંગલમેન્ટ કરી નાખ્યું. હવે મેં તો એમને કહી દીધું કે મને તો તું બહુ જ મસ્ત એવરેજ IQ-વાળી છોકરી લાગી, જેની પાસે વિઝડમમાં ખાલી બંક મારવાનો એક્સપિરિયન્સ છે. એમ પણ આપણા બે વચ્ચે 4 જ વર્ષનો ડિફરન્સ છે, તો હું હા પાડી દઉં છું. બરાબર ને? તારી સાથે અને લગન, ઇટ્સ ઇમ્પોસિબલ. મારે છે ને લાઈફમાં ઘણા પ્લાન્સ છે એન્ડ લગન તો મારી લિસ્ટમાં છેલ્લે આવે છે, એન્ડ આપણા વચ્ચે 4 યર્સનો ડિફરન્સ, દેટ ઇઝ અ લોટ. મારે છે ને હસબન્ડ જોઈએ છે, શુગર બાપા નહીં. એન્ડ ઇન્ડિયન મેચ મેકિંગ વાળા સીમા આંટીને પણ ખબર છે કે આઈ ડોન્ટ લાઈક ગાઈઝ વિથ અ સેન્સ ઓફ ઉમર. ક્લીન શેવ કરી દઈશ ને તો 5 વર્ષ જુવાન લાગીશ, તારા કરતા 1 વર્ષ નાનું થઈ જઈશ, જોઈ લેજે તું. મને છે ને દાઢી વાળા છોકરાઓ ગમે છે. મને આવતા મહિને પ્રમોશન મળવાનું છે. વધારે લોભિયાઓ પણ નથી ગમતા મને. મને કપાલભાતી આવડે છે. હસબન્ડ જોઈએ છે, અસ્થમા વાળો ચિમ્પાન્ઝી નહીં. હવે બોલ. આવડે છે મને. મમ્મી નહીં થાય. ચિરાયુ, ડોન્ટ બી સેડ. તારે ડાયવોર્સ કરાવવું હોય તો મારી પાસે આવજો ને, આઈ વિલ ડેફિનેટલી હેલ્પ યુ આઉટ. પણ હવે છે ને મારે સ્ક્વોડનો મેસેજ આવે છે અને મારે હવે બંદૂક ઉપાડવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે બાય TTYL. થોડી કાઢી તો હતી. ક્યાં મમ્મી જીવે છે? મમ્મી તો ઉદય ચોપડાને કોટ કરવું પડે છે. કેવા દિવસો આવી ગયા છે યાર, એક ઢંગનો ઇન્ટરવ્યૂ નહીં થતો, ના કોઈ માંગું સેટ થાય છે. બટ હવે જીવન છે, લાઈફ ગોઝ ઓન હે. લોકો આવે લોકો જાય, ખુશીઓ આવે ખુશીઓ જાય, દુઃખ આવે હહરીનું જતું જ નહીં, ખબર નહીં કેમ. આપણે તો મુસાફર છીએ, બસમાં બેસવું કે પછી બસ નીચે આવવું, નસીબની વાત છે. એનીવે દર્શક મિત્રો, અગર તમને આ એપિસોડ ગમ્યો હોય
तो आ वीडियो ने लाइक करो, आ वीडियो ने शेयर करो और कॉमेडी फैक्ट्री नी आ चैनल ने सब्सक्राइब करो और नीचे कमेंट में लखो ने यार, वीडियो जोया पछी कमेंट में लखो जे गमे ना गमे बधुं लखो, लखवुं जरूरी छे, लखो नहीं तो मने खबर केम नहीं पड़शे, बराबर लखवानुं राखो कारण के कमेंट करशो तो ज मोक्ष मळशे। हूँ कई कई मरी गयो, कोई बिलाड़ीए नवमो जन्म ही लई लीधो हशे, तमे तो यार थोड़ुं ध्यान राखो, काळजी राखो प्लीज। सो लाइक शेर सब्सक्राइब, मळीए नेक्स्ट एपिसोड में, त्यां सुधी शू चाले बाकी।